brought to you by V-Guard. વડોદરામાં તરસાલી ચેકપોસ્ટ પરથી ચૂંટણી પંચની એસએસટી ટીમે રોકડ રકમ ઝડપી પાડી. હરીશ પરમાર નામના વ્યક્તિ પાસેથી 13,50,000 ઝડપાયા છે. બોડેલની જમીન વેચ્યાના રૂપિયા હોવાનું રટણ કરતા ચૂંટણી વિભાગે આવકવેરા વિભાગને જાણ કરી વ્યક્તિની પૂછપરછ હાથ ધરાઈ. ભરૂચના અંકલેશ્વર રેલવે સ્ટેશન પર 27,00,000 રૂપિયા રોકડ સાથે એક શખ્સ ઝડપાયો. ચેકિંગ દરમિયાન શંકાસ્પદ શખ્સની બેગ ખોલતા રૂપિયા મળ્યા. શખ્સની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી. ભાવનગરના પ્લાસ્ટિક ઉદ્યોગમાં જોવા મળી રહી છે મંદી. 5 દાયકામાં ઉદ્યોગ સૌથી વધુ મંદીનો કરી રહ્યો છે સામનો. કારખાનાઓ ઉત્પાદન 50% ઘટાડી દીધું. નાના એકમો બંધ થતા કારીગરો મુશ્કેલીમાં મુકાયા. ગુજરાત પુરવઠા વિભાગનું ઓનલાઈન સર્વર ઠપ થયું છે. સર્વર ઠપ હોવાથી રેશન કાર્ડ ધારકોને ભારે હાલાકી. મહિનાના અંતમાં સર્વર બંધ થતા અનાજનું વિતરણ ખોરવાયું. બારકોડ રેશન કાર્ડ સિસ્ટમમાં કરોડોના ખર્ચ બાદ પણ ધાંધિયા યથાવત. બનાસકાંઠામાં દાતા હડાદ માર્ગ પર વધુ એકવાર એસટી બસ ખોટવાય છે. કુવારસી ઘાટ પર એસટી બસ ખોટવાતા બળતા તાપ વચ્ચે પણ મુસાફરો ચાલીને જવા માટે મજબૂર બન્યા. અંતરિયાળ વિસ્તારના કારણે અન્ય કોઈ બસ આવતી ન હોવાથી મુસાફરોની મુશ્કેલી વધી છે. વલસાડ જિલ્લાના વાતાવરણમાં વહેલી સવારે એકાએક પલટો આવ્યો. વલસાડ શહેર સહિત આજુબાજુના વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો. કમોસમી વરસાદને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો. કેરીના પાકમાં પણ માવઠાથી મોટું નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરાઈ. વલસાડના ધરમપુર તાલુકામાં પણ વરસાદ થતા લગ્નમાં વિઘ્ન ઉભું થયું. એકાએક વાતાવરણ પલટાતા કમોસમી વરસાદને કારણે લગ્ન પ્રસંગનો માહોલ બગડ્યો. લગ્ન મંડપ પણ ખરાબ થયા. ધરમપુર પંથકમાં કેરીનો પાક બગડવાની ખેડૂતોએ ભીતિ વ્યક્ત કરી. તાપીના વિવિધ વિસ્તારોમાં એકાએક વાતાવરણમાં પલટો આવ્યો છે. વાલોડ, વ્યારા, ડોલવણ સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો. વ્યારા શહેરના મિશન નાકા સ્ટેશન રોડ સહિતના વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો. ભાર ઉનાળે કમોસમી વરસાદ થતા જગતનો તાત ચિંતામાં. રાજ્યમાં ખાલી પડેલી જગ્યાઓ પર 12 IPS અધિકારીઓની નિમણૂક કરાઈ. શરદ સિંઘલને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના જેસીપી બનાવાયા છે. નીરજ બડગુજરને અમદાવાદ સેક્ટર 1 જેસીપીનો ચાર્જ સોંપાયો છે. ચૈતન્ય માંડલિકની સીઆઈડી ક્રાઇમના એસીપી તરીકે તેમજ ગગનદીપ ગંભીરની એડમિન વિભાગના આઈજી તરીકે નિયુક્તિ કરાઈ. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બીસીએ સેમેસ્ટર 4 પેપર લીક થવા મામલે સત્તાધીશો એક્શનમાં આવ્યા. નિવૃત્ત જજની અધ્યક્ષતામાં કમિટીની રચના કરી જેના રિપોર્ટ બાદ ફોજદારી કેસ કરાશે. પેપર રદ કરવા સુધીની કાર્યવાહી થઈ શકે છે, જેના બાદ પરિણામ જાહેર કરાશે. એબીવીપીએ પણ નોંધાવ્યો છે ભરો.